નમસ્કાર. 21 નવેમ્બર આજનો દિન મહિમા રંગ અવધૂતજીની જન્મ જયંતિ. દત્ત ઉપાસના પ્રચારક રંગ અવધૂતનો જન્મ 21 નવેમ્બર 1898 ગોધરા ખાતે થયો હતો. નાનપણથી જ રાત દિવસ દત્તના જ વિચારો આવે અને આંખમાંથી આંસુ સરતા રહે. બાળક પાંડુરંગને લાગ્યું કે કોઈ દેવી શક્તિ તેમનામાં સારા જીવનનું ઘડતર કરી રહી છે. આવી આંતરસૂજની પ્રતિસ્થિતિ સાથે પાંડુરંગે ધન્યતા અનુભવી. કોલેજના અભ્યાસ દરમિયાન પણ તેમનો સંત સમાગમ અને અધ્યાત્મ સાધના સમાંતરે ચાલતા રહ્યા. ભણવામાં અગ્રેસર આ બાળકે સંસ્કૃત અને અંગ્રેજીમાં બંનેમાં પ્રભુત્વ મેળવ્યું. અમદાવાદની એક શાળામાં શિક્ષક બન્યા. તેમનું ગિરવાણ ભાષા પ્રવેશ નામનું પુસ્તક અજોડ ગણાય છે. અચાનક દત્ત પુરાણનો ગ્રંથ હાથમાં આવતા જ નોકરી છોડી દીધી. દત્ત પુરાણનું પારાયણ કરવા માટે નર્મદા નદીને કિનારે આવેલું નારેશ્વર ગામ પસંદ કર્યું. હિન્દીમાં દત્તાવષ્ટક અને સંસ્કૃતમાં દત્ત શરણાષ્ટકમ પણ રચાયું. છેલ્લે એકાંતની શોધમાં નર્મદા તટે લીમડાના વૃક્ષ નીચે મુકામ કર્યો. આ લીમડો બોધિ વૃક્ષ ગણાયો. એટલું જ નહીં, તેની કડવાશ ચાલી ગઈ અને તે મીઠો લીમડો બન્યો, જે સંતના સમાગમનો જ પ્રતાપ ગણાય ને. આ સંતનું ગુજરાતમાં વિશિષ્ટ પ્રદાન છે. તેમણે દત્ત ઉપાસના ગામે ગામ પહોંચાડી. ગુરુ લીલામૃત એમનો છેલ્લો ગ્રંથ તો જાણે મહાકાવ્ય જેવો બન્યો છે. હું હરિના દ્વારમાં જાઉં છું કહીને નારેશ્વરથી હરિદ્વાર ગયેલા શ્રી રંગ અવધૂતે ઈસવીસન 1968 માં ત્યાં જ દેહત્યાગ કર્યો.